અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતમાં પડી જેડ ટીવીના અહેવાલોની અસર. વિજયનગર તાલુકા પંચાયતમાં સ્વચ્છતા અંગેનું જેડ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. વિજયનગર તાલુકા પંચાયતમાં પાછળના ભાગે એક હોલ આવેલ છે, જે હોલ ઉપર કપુ અને વેલ તેમજ અન્ય ગાંઠથી આખું ધાબું પથરાઈ ગયું છે. આ સમાચાર પ્રસારિત થતા તેની અસર તાલુકા પંચાયતમાં જોવા મળી હતી. જેડ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા આ સ્વચ્છતા અંગે સમાચાર પ્રસારિત થતા તંત્ર દ્વારા ઘાસની સાફ સફાઈ કરવામાં આવી. હવે સવાલ એ ઉભો થાય છે કે આ અધિકારીઓને જાગૃત મીડિયા દ્વારા જગાડવા પડે છે. વિજયનગર તાલુકા પંચાયતના સરકારી અધિકારીઓ જાતે ક્યારે જાગશે એ પણ સવાલ ઉભો થાય છે. તો વધુ જાણકારી માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા લલિત ડામોર. તો લલિતભાઈ, અમને એ જણાવશો કે વિજયનગર તાલુકા પંચાયતમાં જેડ ટીવી પહોંચે એ પહેલા કેવી પરિસ્થિતિ જોવા મળી હતી? જી ચોક્કસ, જણાવ્યું ગામના સાબરકાંઠા ની વાત કરવામાં આવે તો વિજયનગર તાલુકા પંચાયત ની પાછળના ભાગે હોલ આવેલો છે. એ હોલ ઉપર બિલકુલ ઘાસ થી પથરાયેલો હતો. જી જી જી. તો પછી જયારે જેડએફ ટીવી ન્યૂઝ ચેનલ માં સમાચાર પ્રસારિત થયા હતા તેની પછી પંચાયતમાં શું અસર જોવા મળી? જી, વાત કરીએ તો તાલુકા પંચાયતના પાછળના ભાગે હોલ ઉપર ઘાસ અને વેલ થી પથરાઈ ગયો હતો. ત્યારબાદ વાંકા જેડએસ ટીવીના અહેવાલની અસર પથરા અને તાત્કાલિક ધોરણે તેના સ્થાનિક તંત્ર દ્વારા તેના સ્થાનિક મજૂરો બોલાવી અને કામગીરી કરવામાં આવી છે. જી જી. તો વિજયનગર તાલુકા પંચાયતના જે અધિકારીઓ છે એમનું મીડિયા સમક્ષ શું કહેવું છે? હાલ તો સ્વસ્થ થઈ ગઈ છે, હવે પછી આવા બનાવ ના બને તેવું જણાવી રહ્યું. જી જી જી. તો અત્યારે પંચાયતમાં સાફ સફાઈ થઈ ચૂકી છે, તો અત્યારે આગળ પણ એ લોકો જાગૃત રહેશે કે પછી એમને મીડિયા દ્વારા ફરીથી જગાડવા પડશે? અત્યારે જણાવ્યું છે કે અત્યારે બાદમાં પછી આવો ઘટના ના બને ફરીવાર એવું જણાવ્યું છે. જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. વિજયનગર તાલુકા પંચાયતના સરકારી અધિકારીઓ હવે જાગી ચૂક્યા છે જેડએસ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા જે સ્વચ્છતા અંગેનું અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યું હતું એની અસર જોવા મળી રહી છે અધિકારીઓ ઉપર, અને ત્યાં સાફ સફાઈ કરવામાં આવી છે અને આગળ પણ આ અધિકારીઓ જાગૃત રહેશે તે જોવું રહ્યું.